धोरण अग्यार विषय समाजशास्त्र प्रकरण पहलो समाजशास्त्र परिचय भाग बीजो। विद्यार्थी मित्रों, अपने प्रथम भाग में समाजशास्त्रनी उत्पत्ति विषय बात करी अने जे आपणे प्रशिष्ट समाजशास्त्रीओ विषे अभ्यास करी रह्या छीए एमां महत्वना प्रथम समाजशास्त्री ऑगस्ट कोंत અને એના પ્રદાન વિશે આપણે જોયું। બીજા ભાગની અંદર આપણે આવા અન્ય પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓનો પરિચય કરવાનો છે। તો ઓગસ્ટ કોંત પછી બીજા સમાજશાસ્ત્રી છે ઇમાઇલ દુર્ખિમ। ઇમાઇલ દુર્ખિમનો સમયગાળો છે 1858 થી 1917। તો ફ્રાન્સના વિદ્વાન ઇમાઇલ દુર્ખિમે સમાજના નક્કર વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા ઓગસ્ટ કોંતેએ જે સમાજશાસ્ત્રનું બીજ રોપ્યું એ બીજને અંકુરિત કરવાનું કામ ઇમાઇલ દુર્ખિમે છે એ કર્યું છે। દુર્ખિમ એવું માનતા હતા કે સમાજશાસ્ત્ર એ માત્ર સમાજનું પૃથ્થકરણ નથી, સમાજશાસ્ત્ર એ માત્ર સમાજનું પૃથ્થકરણ નથી કરતું, પણ એથી વિશેષ સમાજશાસ્ત્ર એ સામાજિક જીવન જીવવાની કળા છે। સમાજશાસ્ત્ર એ કોઈ અગોચર વિશ્વનો વિષય નથી, પણ સમાજશાસ્ત્ર એ જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરે છે અને આને કારણે દુર્ખિમને સમાજશાસ્ત્રના અભ્યાસમાં વિશેષ રસ જાગૃત થયો। એક જીવંત સમાજનો અભ્યાસ કરવાનો હોવાથી એને એમાં રસ પડ્યો। એમનું ધ્યેય વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધો શોધવાનો હતો। વ્યક્તિ અને સમૂહ આ બંને વચ્ચે શું સંબંધ છે એ શોધવાના પ્રયત્નો ઇમાઇલ દુર્ખિમે કર્યા। મોટો સમૂહ હોય તો એ સમૂહની વ્યક્તિ ઉપર શું અસર થાય એ એમણે ચકાસવું હતું અને એટલા માટે જ એણે સામાજિક તથ્યનો અભ્યાસ એના ઉપર ભાર મૂક્યો। સામાજિક તથ્ય દુર્ખિમના મતે સામાજિક તથ્યો એ સમૂહ જીવનમાંથી ઉદ્ભવે છે। આવા તથ્યો વ્યક્તિની બહાર હોય છે અને એ વ્યક્તિને અમુક જ રીતે વર્તન કરવા માટેની ફરજ પાડે છે। તો મિત્રો, આ સામાજિક તથ્યો છે એ સમૂહ જીવનમાંથી ઊભા થાય છે। આપણે ભારતીય સંદર્ભમાં વાત કરીએ, ભારતીય સમાજના સંદર્ભમાં, તો રિવાજો, પરંપરાઓ, લોકરીતિઓ, રૂઢિઓ આ બધા સામાજિક તથ્યો છે જે વ્યક્તિને અમુક જ રીતે વર્તન કરવા માટેની ફરજ પાડે છે। તો ઇમાઇલ દુર્ખિમ છે એણે આ સામાજિક તથ્યોના અભ્યાસ ઉપર ભાર મૂક્યો। આવા તથ્યો જે છે એનું વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય અને એ નિરીક્ષણ દ્વારા વ્યક્તિ ઉપર સમૂહની શું અસર થાય છે એ તપાસવા એ સંશોધન માટેનો એમણે પ્રયત્ન છે એ કર્યો। દુર્ખિમ એવું જણાવે છે કે આજે સામાજિક તથ્યો છે એને એક વસ્તુ તરીકે જોવા જોઈએ જેથી એનો બરાબર અભ્યાસ કરી શકાય। ધ રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડ આ એક પુસ્તક એમણે લખ્યું છે। ધ રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડ અને એની અંદર એણે સામાજિક તથ્યોની સમજૂતી આપી અને સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું છે। આ ઉપરાંત અન્ય એમનું જે યોગદાન છે એમાં આત્મહત્યા, શ્રમ વિભાજન, સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ આવા જુદા જુદા સિદ્ધાંતો આપી અને દુર્ખિમે સમાજશાસ્ત્રના વિકાસમાં ખૂબ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। એટલે કે ઓગસ્ટ કોંતેએ શરૂ કરેલું કાર્ય એમને આગળ ધપાવવાનું કામ ફ્રાન્સના વિદ્વાન ઇમાઇલ દુર્ખિમે કર્યું।
ત્યાર પછી ત્રીજા પ્રશિષ્ટ સમાજશાસ્ત્રી છે હર્બર્ટ સ્પેન્સર, એમનો સમયગાળો 1820 થી 1903. 19મી સદીની અંદર બ્રિટિશ સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરે ઈસવીસન 1873માં ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને 1876માં ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી આ બે પુસ્તકો એમણે લખ્યા. 1873માં ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને 1876ની અંદર ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી આ બે પુસ્તકો દ્વારા સમાજના વિકાસની પ્રક્રિયાને સમજાવવા માટે એમણે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો. સ્પેન્સરે સમાજની તુલના જીવંત દેહ સાથે કરી. એણે સમાજને એક જીવંત પ્રાણી તરીકે છે એ ઓળખાવ્યું. જેમ શરીર જુદા જુદા ભાગોનું બનેલું છે એવી જ રીતે સમાજ પણ જુદા જુદા ભાગોનો બનેલો છે, અને જો સમાજને જીવંત રાખવો હોય તો એમના ભાગોએ બરાબર રીતે કામ કરવું પડે. માનવ શરીરને જીવંત રહેવા માટે જેમ શરીરના દરેક ભાગે મળીને કામ કરવું પડે, એવી જ રીતે સમાજે પણ ટકવા માટે, જીવંત રહેવા માટે સમાજના જુદા જુદા ભાગોએ સાથે મળે અને એણે કાર્ય કરવું પડશે. તો એ બાબતનો સિદ્ધાંત હર્બર્ટ સ્પેન્સરે છે એમના સિદ્ધાંતમાં પ્રાણીની માફક સમાજની પણ ઉત્ક્રાંતિ થાય છે એ બાબત સૌથી અગત્યની રહી. એક વિશેષ ઉલ્લેખની બાબત એ પણ છે કે આપણા ગુજરાતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા એ જ્યારે પોતે લંડન ગયા ત્યારે એના લંડન નિવાસ દરમિયાન હર્બર્ટ સ્પેન્સરના એ પ્રભાવ નીચે આવ્યા હતા, અને સ્પેન્સરનું અવસાન થઈ ગયું ત્યાર પછી આ શ્યામજી કૃષ્ણ વર્માએ હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ જાહેર કરેલી, એટલે કે ભારતમાંથી જે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવતા એમને મદદ કરવા માટે સ્કોલરશિપ જાહેર કરેલી, અને એ સ્કોલરશિપનું નામ એણે હર્બર્ટ સ્પેન્સર સાથે જોડેલું. ત્રીજા પ્રશિષ્ટ સમાજશાસ્ત્રી છે કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સનો સમાજ ઉપર, સમગ્ર વિશ્વ ઉપર ખૂબ મોટો પ્રભાવ રહ્યો છે. એવો જર્મનીના હતા. એમનો સમયગાળો છે ઈસવીસન 1818 થી 1883. તો જર્મનીના વિદ્વાન કાર્લ માર્ક્સ સમાજશાસ્ત્રની અંદર સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા મનાય છે. એમણે જે આખી વિચાર શાખા આપી છે એ સંઘર્ષવાદી અને સમાજવાદી વિચારધારાના એ વિચારક છે. માર્ક્સ સૌ પ્રથમ એવા વિચારક હતા કે એમણે ઐતિહાસિક ઘટના પર આર્થિક પરિસ્થિતિનો પ્રભાવ હોય છે એ વાત ઉપર ભાર મૂક્યો હોય. ત્યાર સુધી આ વાત કોઈએ કરી નહોતી. સૌ પ્રથમ એણે એવું કહ્યું કે ઇતિહાસમાં જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ ઉપર આર્થિક બાબતોનો પ્રભાવ હોય છે, એના ઉપર એમણે ભાર મૂક્યો. એમના મતે ઇતિહાસના જુદા જુદા તબક્કે ઉત્પાદનના સાધનોને આધારે સામાજિક વર્ગોની રચના થાય છે. એમણે જે સંશોધનો છે કર્યા, અભ્યાસ છે કર્યા, તો અભ્યાસમાં એમણે એવું કહ્યું કે ઇતિહાસના જુદા જુદા તબક્કે એટલે સમયાંતરે સમાજની અંદર જે વર્ગની રચના થાય છે, જે વર્ગો ઊભા થાય છે, એ વર્ગો ઊભા થવાનું કારણ ઉત્પાદનના સાધનો છે. એમના મતે ઇતિહાસના પ્રત્યેક તબક્કે હંમેશા બે જ વર્ગોનું પ્રભુત્વ રહ્યું છે. કોઈ પણ સમય તમે છે ઇતિહાસનો જોઈ લો તો સમાજમાં હંમેશા બે વર્ગોનું પ્રભુત્વ જોવા મળે. આ બે વર્ગ એટલે એક માલિક વર્ગ અને બીજો શ્રમજીવી વર્ગ. સમાજમાં હંમેશા આ બે જ વર્ગો જોવા મળે છે, એક માલિક અને બીજો મજૂર એટલે કે શ્રમજીવી. માર્ક્સ એવું કહે છે કે આ બંને વર્ગો વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલ્યા કરે છે, કારણ કે બંનેના હિત સામસામે હોય છે. માલિક વર્ગ છે એને વધારે નફો કમાવવો છે, શ્રમિક વર્ગ છે એને વધારે વેતન જોઈએ છે, એટલે બંનેના હિત હંમેશા સામસામે હોય છે, અને એના કારણે આ બંને વર્ગો વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલ્યા કરે છે.
वर्ग संघर्षनी सतत आ चालती प्रक्रिया अंगे एने कम्युनिस्ट मेनिफेस्टो में एवं लिख्यू छे के मानव समाजनो आज सुधीनो इतिहास ए वर्ग संघर्षनो इतिहास छे। प्राचीन समय थी मांडी अने त्यारना समय सुधी तमे जोई लो तो माणस वच्चे जे संघर्ष थयो छे ए संघर्षनु कारण आ वर्ग संघर्ष छे। मानव समाजनो आज सुधीनो इतिहास ए वर्ग संघर्षनो इतिहास छे। मार्क्से विश्वभरना श्रमजीवीओने एक थई अने मूड़ीवादी समाज व्यवस्था ने दूर करी अने वर्गवहीन समाज रचना स्थापवानुं आह्वान कर्युं। समाजमां आजे वर्गो हता ए वर्गोने दूर करवा माटे श्रमजीवीओ बधा भेगा थाय एक बने अने मूड़ीवादीओनी सामे मालिक वर्गनी सामे लड़े अने समाजमां वर्गवहीन समाज रचना उभी करे। समाजमां कोई वर्ग न होय एवी व्यवस्था उभी करे। એમણે એક પુસ્તક લખ્યું છે દાસ કેપિટલ। આ પુસ્તક એટલું બધું અગત્યનું છે કે એ સમયે તો એ ખૂબ પ્રસિદ્ધ હતું જ, આજે પણ આજના સમયમાં પણ એ એટલું જ લોકપ્રિય રહ્યું છે। એમનું ખૂબ જાણીતું પુસ્તક છે દાસ કેપિટલ। કાર્લ માર્ક્સના વિચારો એ સમાજશાસ્ત્ર માટે તો ઉપયોગી છે જ, પણ એ ઉપરાંત અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન આ બધા સામાજિક વિજ્ઞાનની અંદર પણ એમના વિચારો ખૂબ મહત્ત્વપૂર્ણ રહ્યા છે। તો સમગ્ર વિશ્વ ઉપર કાર્લ માર્ક્સનો પ્રભાવ વિશેષ જોવા મળ્યો છે। ત્યાર પછીના પ્રશિષ્ટ સમાજશાસ્ત્રી છે મેક્સ વેબર। એમનો સમયગાળો છે 1864 થી 1920। એ પણ જર્મનીના હતા। માનવીના સામાજિક વર્તનને સમજવા અને સમજાવવામાં જર્મનીના મેક્સ વેબરનું નામ ખૂબ જાણીતું છે। એમના મતે સમાજશાસ્ત્રનો મુખ્ય અભ્યાસ વસ્તુ સામાજિક ક્રિયા છે અને આ સામાજિક ક્રિયા એ સમાજશાસ્ત્રને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે। તો મેક્સ વેબર સામાજિક ક્રિયાને ખૂબ મહત્ત્વ છે એ આપે છે। સામાજિક ક્રિયા એટલે શું? તો સામાજિક ક્રિયા એટલે સમાજની અંદર વ્યક્તિ દ્વારા કરવામાં આવતી અર્થપૂર્ણ ક્રિયા। આપણે સૌ સમાજમાં રહીએ છીએ અને આપણે સૌ એકબીજાથી પ્રભાવિત હોઈએ છીએ। કોઈ એક વ્યક્તિ કોઈ ક્રિયા કરે, કોઈ કાર્ય કરે તો એની અસર અન્ય વ્યક્તિઓ ઉપર થતી હોય છે અને અન્ય વ્યક્તિ એમની ક્રિયા જોઈ અને એ પ્રમાણેનું વર્તન કરે તો એને સામાજિક ક્રિયા કહેવાય। તો મેક્સ વેબરના મતે સમાજશાસ્ત્રનો મુખ્ય અભ્યાસનો વિષય વસ્તુ સામાજિક ક્રિયા છે, જે એને સામાજિક વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપે છે અને એટલે જ એમણે સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતું શાસ્ત્ર તરીકે એ ઓળખાવે છે। સમાજશાસ્ત્રને એ શું કહે છે? તો સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર। વેબરે આપેલી આદર્શ પ્રકાર પદ્ધતિ એ સામાજિક સંશોધનમાં વિશેષ ઉપયોગી થઈ છે। એમણે સંશોધન માટેની એક પદ્ધતિ આપી, આદર્શ પ્રકાર પદ્ધતિ, અને એના આધારે ઘણા બધા સંશોધનો પણ થયા। એમણે વિશ્વના જુદા જુદા ધર્મોનો તુલનાત્મક અભ્યાસ પણ કર્યો અને આ તુલનાત્મક અભ્યાસ અધ્યયનના આધારે એમણે રજૂ કરેલો પ્રોટેસ્ટન્ટ ધર્મની આચારસંહિતા અને એનો મૂડીવાદ અંગેનો અભ્યાસ ઉપરાંત સત્તા, નોકરશાહી જેવા સમાજશાસ્ત્રી અભ્યાસોએ સમાજશાસ્ત્રને વિકસાવવામાં ખૂબ અગત્યનું યોગદાન આપ્યું છે। તો આમ ફ્રાન્સની અંદર ઓગસ્ટ કોન્તે દ્વારા રોપાયેલું સમાજશાસ્ત્ર રૂપી બીજ ધીમે ધીમે વટવૃક્ષ બનવા માંડ્યું। યુરોપ ઉપરાંત અમેરિકા અને ઇંગ્લેન્ડમાં પણ એનો બહુ ઝડપથી વિકાસ થવા માંડ્યો। 1876ની અંદર અમેરિકાની અંદર
એલ વિશ્વવિદ્યાલય, વિશ્વવિદ્યાલયની અંગ્રેજીમાં આપણે યુનિવર્સિટી કહીએ છીએ. તો 1876ની અંદર અમેરિકાની અંદર એલ યુનિવર્સિટીની અંદર વિલિયમ ગ્રેહામ એલ વિશ્વવિદ્યાલયની અંદર વિલિયમ ગ્રેહામ સ્મનર એમના પ્રયત્નથી સૌ પ્રથમ સમાજશાસ્ત્રનું અધ્યયન અધ્યાપન શરૂ થયું. ત્યાર પછી 1890ની અંદર યુનિવર્સિટી ઓફ કેન્સાસ એની અંદર એલિમેન્ટ ઓફ સોશિયોલોજી એટલે કે સામાજિક સમાજશાસ્ત્રના તત્વો, એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી સમાજશાસ્ત્રના તત્વો એવા શિક્ષક સાથે પણ સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. તો યુરોપની અંદર 1895માં યુનિવર્સિટી ઓફ બોર્ડેક્સ જર્મનીની અંદર ઇમાઇલ દુર્ખીમના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનું અધ્યયન અધ્યાપન શરૂ થયું. તો આમ આ પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓના અભ્યાસને કારણે અમેરિકા અને યુરોપના જુદા જુદા દેશોની અંદર સમાજશાસ્ત્રનું અધ્યયન અધ્યાપન કાર્ય શરૂ થયું. હવે મિત્રો આપણે જોવાનું છે કે ભારતની અંદર સમાજશાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો. તો ભારતની અંદર આપણે વાત કરીએ તો ભારતની અંદર સૌ પ્રથમ 1914ની અંદર મુંબઈ વિશ્વવિદ્યાલયની અંદર અનુસ્નાતક કક્ષાએ એટલે કે માસ્ટર ડિગ્રીની કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન કામ શરૂ થયું. બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી અને નગર નિયોજનના અભ્યાસી પેટ્રિક ગિડ્સ એમના અધ્યક્ષપદે આ જ યુનિવર્સિટીની અંદર સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિભાગ શરૂ થયો. તો આમ ભારતમાં સૌ પ્રથમ મુંબઈ વિશ્વવિદ્યાલયની અંદર પેટ્રિક ગિડ્સના અધ્યક્ષપદે સમાજશાસ્ત્રનો એક અનુસ્નાતક વિભાગ એટલે કે માસ્ટર ડિગ્રી કક્ષાએ કોલેજ પછી જે અભ્યાસ થાય એના માટેનો એક અલગ વિભાગ શરૂ થયો. 1924ની અંદર જાણીતા સમાજશાસ્ત્રી ડૉક્ટર ગોવિંદ સદાશિવ ઘુરીએ એ આ વિભાગના અધ્યક્ષ બન્યા. 1952ની અંદર સ્થપાયેલી ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીના પ્રેરણાસ્ત્રોત અને સોશિયોલોજિકલ બુલેટિનના સંપાદક એવા ઘુરીએ ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસની એક નવી કેડી કંડારી આપવાનું કામ કર્યું. ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં એક ખૂબ મોટું નામ એ ડૉક્ટર ગોવિંદ સદાશિવ ઘુરીએ. એમણે ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીની સ્થાપના કરેલી અને એક સમાચારપત્ર બહાર પાડેલું સોશિયોલોજિકલ બુલેટિન એના એ મુખ્ય સંપાદક હતા. ઘુરીએ પોતે કરેલા અભ્યાસો અને એમણે તૈયાર કરેલા સમાજશાસ્ત્ર વિષયના અભ્યાસી વિદ્યાર્થીઓની એક પેઢી એમના કારણે મુંબઈ વિશ્વવિદ્યાલયની છે એ સમગ્ર દેશની અંદર સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ છે બન્યું. મુંબઈ પછી ભારતના અન્ય ભાગોની વાત કરીએ તો 1917ની અંદર કોલકાતાના વિશ્વવિદ્યાલયની અંદર વૃજેન્દ્રનાથ શીલના પ્રયત્નોથી અર્થશાસ્ત્રની સાથે સાથે સમાજશાસ્ત્રનું પણ અધ્યયન અધ્યાપન શરૂ થયું. તો મુંબઈ પછી કોલકાતાની અંદર શરૂ થયું. ત્યાર પછી લખનૌ વિશ્વવિદ્યાલય લખનૌ યુનિવર્સિટીની અંદર રાધા કમલ મુખર્જી અને ડી પી મુખર્જી એ બેના પ્રયત્નોથી ત્યાં સમાજશાસ્ત્રનું અધ્યયન અધ્યાપન શરૂ થયું. તો પુણેની અંદર પુણે વિશ્વવિદ્યાલયની અંદર ઈરાવતી કરવે એમણે સમાજશાસ્ત્રના વિકાસમાં ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ભારતના જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રના વિકાસમાં ખૂબ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. આ સિવાય આપણે અન્ય કેટલાક ભારતીય સમાજશાસ્ત્રીઓના નામ જોઈએ જેમણે ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપ્યું છે. આ તો આપણે જોયા ડૉક્ટર ગોવિંદ સદાશિવ ઘુરીએ, પછી વૃજેન્દ્રનાથ શીલ
રાધાકમલ મુખર્જી, ડીપી મુખર્જી, ઈરાવતી કરવે, તો એ ઉપરાંત એમ એન શ્રીનિવાસ, એસ સી દુબે, એ આર દેસાઈ, ડીપી મુખર્જી આપણે એના વિશે વાત કરી, ડેવિડ હાર્ડીમેન, યોગેન્દ્રસિંહ, એ એમ શાહ, આ બધા સમાજશાસ્ત્રીઓએ ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસ માટે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી. તો ગાંધીજી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા સમાજ સુધારકો અને સમાજ ચિંતકોએ પણ ભારતીય સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે. ઉપરાંત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ આ એક સંસ્થા છે, જે ટૂંકમાં ICSSR એવા નામથી ઓળખાય છે. ICSSR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ, અને UGCનું ફૂલ ફોર્મ થાય છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. તો આ બંને સંસ્થાઓ દ્વારા સમાજશાસ્ત્રની અંદર વધુમાં વધુ સંશોધનો થાય એના માટે એ નાણાકીય મદદ કરે છે, અને એમની નાણાકીય મદદ પ્રાપ્ત થવાને કારણે સમાજશાસ્ત્રની અંદર સંશોધનોને ખૂબ વેગ છે એ મળ્યો. જેમ આપણે ભારતની વાત કરી એવી જ રીતે આપણું રાજ્ય ગુજરાત વિશે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર પણ જુદા જુદા વિશ્વવિદ્યાલયો એટલે કે યુનિવર્સિટીઓમાં અને ગુજરાત વિદ્યાપીઠની અંદર સ્નાતક અને અનુસ્નાતક એટલે કે કોલેજ અને ભવન અનુસ્નાતક એમએ આ બંને કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યયન અધ્યાપન કાર્ય છે એ આજે થઈ રહ્યું છે. આ ઉપરાંત મેડિકલની અંદર, નર્સિંગની અંદર પણ એક વિષય તરીકે સમાજશાસ્ત્રને ભણાવવામાં આવે છે. ઉપરાંત સુરત ખાતે આઈપી દેસાઈ એમણે એક સંસ્થા સ્થાપેલી, સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ, એ સંસ્થા ગુજરાતની અંદર સમાજશાસ્ત્રની અંદર સર્જનાત્મક સંશોધનો છે એ થાય, સર્જનાત્મક સામાજિક સંશોધનો થાય એના માટે પ્રોત્સાહન આપી રહી છે. સંસ્થાની સ્થાપના કરી છે સમાજશાસ્ત્રી આઈપી દેસાઈ સુરતની અંદર, અને સંસ્થાનું નામ છે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. ઉપરાંત એક સામયિક ગુજરાતની અંદર બહાર પડે છે, એનું નામ છે અર્થાત. આ અર્થાત નામનું જે સામયિક છે એણે ગુજરાતના સંશોધકોના સંશોધન લેખો એ પ્રસિદ્ધ કરે છે, અને એ રીતે સંશોધકોની સંશોધન વૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડવાનું કામ કરે છે. જેમ આપણે ભારતની અંદર પ્રદાન કરનાર મહત્ત્વના સમાજશાસ્ત્રીઓ જોયા, એમ ગુજરાતની અંદર પણ સમાજશાસ્ત્ર વિષયની અંદર ખેડાણ કરનાર આપણા ગુજરાતના સમાજશાસ્ત્રીઓ વિશે પણ આપણે જોઈએ તો ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓમાં એન એ થુથી, આઈ પી દેસાઈ, અક્ષયકુમાર દેસાઈ, નીરા દેસાઈ, તારાબેન પટેલ અને એ એમ શાહ આ બધા ગુજરાતના સમાજશાસ્ત્રીઓ છે. ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસ માટે આ બધા સમાજશાસ્ત્રીઓનું યોગદાન ખૂબ ઉલ્લેખનીય, મહત્ત્વપૂર્ણ રહ્યું છે. તો મિત્રો, અહીંયા આપણે બીજા ભાગનું શિક્ષણ કાર્ય પૂર્ણ કરીએ છીએ. આપણે પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ ઉપરાંત ભારતમાં સમાજશાસ્ત્રોનો વિકાસ અને ગુજરાતમાં સમાજશાસ્ત્રોનો વિકાસ અને એમાં યોગદાન આપનાર મહત્ત્વના સમાજશાસ્ત્રીઓનો પરિચય છે એ કર્યો. ભાગ 3ની અંદર સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર એટલે કે સમાજશાસ્ત્ર કઈ કઈ બાબતોનો અભ્યાસ કરે છે, એમનો વિષયવસ્તુ શું છે એ વિષય ક્ષેત્ર આપણે સમજ્યું, અને સાથે સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાન સાથેનો સંબંધ પણ આપણે ત્રીજા ભાગની અંદર જોઈશું. બીજા ભાગની અંદર આજે આપણે જે ભણ્યા તો એમાંથી તમારે હોમવર્ક સ્વરૂપે 5 પ્રશ્નોના જવાબ મોકલવાના રહેશે. તો જોઈએ આજનું હોમવર્ક.
प्रश्न नंबर एक, इमाइल दुर्खी में कया पुस्तक में सामाजिक तथ्यों की समझूती आपी छे। प्रश्न नंबर बे, काल मार्क्स समाजशास्त्र में कई विचार शाखाना प्रणेता छे। प्रश्न नंबर त्रण, लखनऊ विश्वविद्यालय में कोना प्रयत्नों थी समाजशास्त्र नो अभ्यास शुरू थयो। प्रश्न नंबर चार, कया सामयिक में गुजरातना संशोधकोना संशोधन लेखों प्रकाशित थाई छे। प्रश्न नंबर पांच, गुजरात में समाजशास्त्रना विकास में योगदान आपना विद्वानों ना नाम आपो। तो मित्रों, आ पांच प्रश्नों जवाब तमारे 5 वाग्या सुधी में मोकलवाना रहेशे। तो आजनु शिक्षण कार्य, आजनो लेक्चर आपणे अहींया पूर्ण करीए छीए।